ભરૂચના નર્મદા નદી ઉપર બનાવવામાં આવેલા નર્મદા મૈયા બ્રિજ પર બાઇક ઉપર પત્ની સાથે આવેલા પત્નીની નજર સામે જ પતિએ નદીમાં પડતું મૂક્યું હતું. ભરૂચ નજીક નર્મદા નદી ઉપર આકાર પામેલ નર્મદા મૈયા બ્રિજ સ્યુસાઇડ પોઈન્ટ બની રહ્યો છે અને વિતેલા એક વર્ષમાં આ બ્રિજ પરથી 24 જેટલા લોકોએ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી છે. સાંજના સમયે ભરૂચથી અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તાર તરફ જતા દંપતી પૈકી પતિએ લઘુશંકાના બહાને બાઇક ઉભી રાખી અચાનક નદીમાં છલાંગ લગાવી દેતા દોડધામ મચી ગઈ હતી. નજર સામે જ પતિ નદીમાં કૂદી પડતા મહિલાએ બૂમા બૂમ કરતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશો અને પોલીસ દોડી આવી હતી. જ્યારે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયરના લાશ્કરોએ નદીમાં શોધખોળ હાથ ધરી હતી. આજરોજ સાંજના લગભગ 6:30 વાગ્યાના સુમારે ભરૂચથી એક સ્વજનને ત્યાં ઉત્તરક્રિયા હોય ત્યાંથી પૂરી કરી અને અંકલેશ્વર જીતાલીના એક હિન્દી ભાષી દંપતિ પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન નર્મદા મૈયા બ્રિજ પર પાણીનો જે ભાગ છે જ્યાં આગળ પાણીનો ભરાવો છે ત્યાં ઉપરના ભાગે તેમણે પોતાની બાઇક રોકી પત્નીને કીધું કે મારે લઘુશંકા કરવી છે તેમ કહી અને બહાનું કાઢી અને એ બ્રિજની પેલી સાઈડ ગયા, પાણીના ભાગ તરફ ગયા. તેમની પત્નીએ તેમને ના પાડી, અહીંયા લઘુશંકા ના થાય તેમજ તેમનો હાથ પકડવાની ટ્રાય કરી પણ બહાનું કાઢી અને પત્નીની સામે જ પતિએ મોતની છલાંગ લગાડી દીધી. રાહદારીઓ દ્વારા આ વાતની મને જાણ થતાં હું તરત જ ઘટનાસ્થળે દોડી આવી સ્થાનિક બોટવાળાઓને અને ભરૂચ ફાયર બ્રિગેડ તેમજ અંકલેશ્વર ફાયર બ્રિગેડ ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના PI તેમજ તેમનો સ્ટાફ ત્યાં ઘટનાસ્થળ પર આવી ગયેલ તેમજ નવું બનેલું અંકલેશ્વર બી ડિવિઝન PI પણ અને તેમનો સ્ટાફ પણ ત્યાં ઘટનાસ્થળ પર આવી ગયેલ અને મૃતદેહને શોધવા માટેની તજવીજ હાથ ધરેલી છે. વર્ષનો બીજો જ દિવસ છે અને આ મોતની છલાંગ લગાવવાનો સિલસિલો હજી પણ ચાલુ છે. ગત વર્ષ પણ ઘણા લોકોએ નર્મદા મૈયા બ્રિજ પરથી જીવ ગુમાવેલ છે તો સરકારે આની પર ધ્યાન દોરવું જોઈએ. હું એક વારંવાર મીડિયાના માધ્યમથી લેખિત પણ આપેલું છે કે જેથી કરીને આ જે બ્રિજ છે તેની આજુબાજુ ગ્રીલ લગાવવી જોઈએ, ઊંચું કરવું જોઈએ, થોડા અંતરે CCTV ફૂટેજ મૂકવા જોઈએ જેથી કરીને આવું કોઈપણ કૃત્ય થતાં અટકે અને કોઈનો જીવ જતો બચી શકે છે.